તણેરા નગરપાલિકા દ્વારા કોરોના વાયરસની રસી રેલી આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 18 થી 45 વયવાળા નાગરિકોને રસી આપવાની જાહેરાત તથા રસીકરણ અભિયાનની ઝડપ પકડી છે. બીજી તરફ કોરોના વાયરસના કહેર પછી હવે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે. એકવાર ફરી ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા છે. બીજી લહેરમાં કોરોના વાયરસના કારણે અનેક નાગરિકોના મોત નિપજ્યા છે, જેથી કોરોના વાયરસ સામે ટકી રહેવા માટે રસી લેવી ફરજિયાત છે. જે ગામડામાં હજુ રસી બાબતે ગેરમાન્યતા ઊભી થતાં ગામડાના લોકો રસી લેવા બાબતે પૂરતી તૈયારી બતાવતા નથી, તો મોટાભાગની દુકાનો હોટલોમાં ગ્રામીણ કક્ષાના લોકો રોજગારી માટે કામ કરતા હોય છે, જેની સામે ધાણેરા નગરપાલિકા દ્વારા અલગ અલગ દિવસો નક્કી કરી રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. ધાણેરા શહેર વિસ્તારમાં આવેલી તમામ દુકાનો અને દુકાનમાં કામ કરતા શ્રમિકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે. ગતરોજ રવિવારના દિવસે ધાણેરા શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં કામ કરતા તમામ વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જાહેર વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ ગ્રાહકો સાથે સીધા સંપર્ક આવતા હોય છે, જેના કારણે ધાણેરા નગરપાલિકાના કર્મચારીઓ રસીકરણ અભિયાનમાં જોડાયા છે. ધાણેરા નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની માર્ગદર્શન અને સૂચના મુજબ વેક્સિનેશન સુપર કેડર વેપારીઓને ચાલુ કરવામાં આવેલ છે. છેલ્લા 2 દિવસથી 18 થી 44 વર્ષ સુધીની જે કંઈ વેક્સિન વેપારીઓને બાકી છે તેમને અમોએ કાલે વેપારીઓની મિટિંગ કરી અને એમના પાસેથી દરેક એસોસિએશન વાઇઝ લિસ્ટ મંગાવેલ છે અને એ લિસ્ટ મુજબ દરેક એસોસિએશન વાઇઝ એક એક દિવસ ફાળવામાં આવેલ છે. આજે હોટલ ચા રેસ્ટોરન્ટો અને પાર્લરોના દુકાનોવાળાના વેક્સિનની કામગીરી ચાલુ છે. એમને રજિસ્ટ્રેશનની કામગીરી અત્રે સ્થળ ઉપર જ અમે કરાવી આપીએ છીએ અને સરળતા ખાતર કાલે કટલરી એસોસિએશન અને રેડીમેડ એસોસિએશનના વેપારીઓનું વેક્સિનેશન થશે. એમ રોજે રોજ દરેક વેપારીઓ દરેક એસોસિએશન વાઇઝ અમે વેક્સિનેશન ચાલુ કરશું અને બજારમાં જાહેરાત કરેલ છે કે વેપારીઓ દરેકે વેક્સિનેશન ફરજિયાત લેવાની રહેશે. જે વેક્સિનેશન નહીં લે માલુમ પડશે તો તેઓને સામે અમે કાર્યવાહી કરીશું.